લાઓસના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર ભારતીય સમુદાયે કર્યું સ્વાગત પ્રધાનમંત્રીએ લાઓસમાં રામાયણના પ્રસંગોનું કર્યું અવલોકન પ્રધાનમંત્રી એકવીસમાં ભારત આસિયાન શિખર સંમેલનમાં લેશે ભાગ દિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું એકસો ઓગણીસમું વાર્ષિક અધિવેશન ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગણાવી સરકારની સિદ્ધિઓ કહ્યું મોદી સરકારે પોલિસી પોલીસી ને ખતમ કરવાનું કર્યું કામ દસ વર્ષમાં દરેક ક્ષેત્ર માટે બનાવી પોલિસી જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સહિત દેશ અને દુનિયાના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિસ્ટા ગાર્ડનથી મહાત્મા મંદિર સુધી યોજાય પદયાત્રા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ગાંધીનગરના ધારાસભ્યો અને મેયર રહ્યા ઉપસ્થિત હર્ષ સંઘવીએ ગુજરાતને ગણાવ્યું રોકાણનું હબ કહ્યું ત્રેવીસ વર્ષમાં ગુજરાતે દરેક ક્ષેત્રે કરી છે પ્રગતિ અગિયારમી ઓક્ટોબરે રૂપાલમાં પલ્લીનું આયોજન ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ અત્યારથી બની સતર્ક નકલી ઘીનું વેચાણ ન થાય તે માટે ટીમો કરશે કામ તો દશેરા પહેલા સુરતમાં આરોગ્ય વિભાગનું ફરસાણની દુકાનોમાં ચેકિંગ ફાફડા જલેબીના લેવાયા નમૂના રાજ્યમાં આસોમાં જામ્યો અષાઢી માહોલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા મગફળીનો પાક બગડવાની ભીતિએ ખેડૂતો પણ ચિંતિત અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ આજે શારદીય નવરાત્રીની મહાઅષ્ટમી માતા મહાગૌરીની કરાઈ રહી છે પૂજા અર્ચના ચોટીલાના ડુંગર ઉપર ખેલાઈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા દક્ષિણ ગુજરાતના ગામોમાં આજે પણ ઘેરૈયા નૃત્યની પ્રથા અકબંધ વૈશ્વિક બજારમાં સારા સંકેતના કારણે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે બંધ સેન્સેક્સ એકસો ઇઠ્યોતેર પોઈન્ટ વધીને એક્યાસી હજાર છસો પર બંધ તો નિફ્ટી પચીસ હજારની સપાટીને સ્પર્શ્યો આઈટી અને ફાર્માના શેર્સમાં તેજી તો સોના ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય વધારો